અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજુલામાંથી. રાજુલાના વાવેરા અને ચાંદલિયા ડુંગર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. એક વૃક્ષ સાથે કાર અથડાઈ, જેમાં 4 વ્યક્તિના મોત થયા. 3 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે અન્ય 1 વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મહત્વપૂર્ણ છે, અકસ્માતમાં મહંત લવકુશમુનિ બાપુ સહિતના 4 વ્યક્તિના મોત થયા છે. બાપુ હરિદ્વારથી પરત આવતા હતા ત્યારે આ ઘટના બની છે. રાજુલા પોલીસ તાત્કાલિક ઘટનાની ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચી. પીઆઈ આરએમ ઝાલા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હાલ તો તમામ મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પૂર્વ સચિવ હીરાભાઈ તેમજ ધારાસભ્ય અમરીશ ડેર દોડી આવ્યા હતા. આ લવકુશ બાપુ કે જે વારંવાર વિડીયો વાયરલ કરતા હતા, તંત્ર પોલીસ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પણ કરતા હતા, તે લવકુશ બાપુ કે જેમનું આજુ અકસ્માતમાં મોત થયું છે. રાજુલાના વાવેરા અને ચાંદલિયા ડુંગર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વૃક્ષ સાથે કાર અથડાયું, જેમાં 4 વ્યક્તિના મોત થયા છે. આ 4 વ્યક્તિમાં 1 લવકુશમુનિ બાપુ પણ હતા. મહંત લવકુશમુનિ બાપુ સહિત 4 લોકોના મોત થયા છે. તેઓ હરિદ્વારથી પરત જ્યારે આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. લવકુશ બાપુ કે જે વારંવાર વિડીયો પણ વાયરલ કરતા હતા, જેનું આજે અકસ્માતમાં મોત થયું છે. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.